કામરેજના બાસોદરા ગામે ગયા શનિવારે એક તરફી પ્રેમમાં યુવતીની હત્યા કરી પોતે પણ આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને હોસ્પિટલમાંથી રજા અપાતા કામરેજ પોલીસે આરોપીનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન અને સરકારી વકીલ નયન સુખડવાલા પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના આપી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી હૈયાત ધરપત આપી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પરિવારને વિડીયો કોલ કરી સાંત્વના આપી હતી. કામરેજના પાસોદરા ગામમાં રહેતા વેકરિયા પરિવારે એક નરાધમ યુવકના કારણે એક દીકરીનો જીવ ગુમાવવાનો ઉપવારો આવ્યો હતો. એકતરફી પ્રેમમાં અંધ બનેલો ફેનિલ યુવતીના ઘરે પહોંચી ગયો હતો અને યુવતીના મોટા પપ્પા અને ભાઈ પર ચપ્પુથી હુમલો કરી ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા અને જે યુવતીને પ્રેમ કરતો હતો તે જ યુવતીનું નિર્દયતાપૂર્વક ગળું કાપી નાખી અને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને પોતે પણ ઝેરી દવા ખાઈ અને પોતાના હાથની નસ કાપી નાખી હતી. જો કે આરોપીને પોલીસે પ્રથમ કામરેજની હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ સુરત ખાતે ખસેડાયો હતો. જો કે આરોપીને હોસ્પિટલમાંથી રજા અપાતા કામરેજ પોલીસે આરોપીનો કબજો લઈ કામરેજ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. આરોપીનો કોવિડ ટેસ્ટ કરાશે અને ત્યારબાદ કાયદેસરની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સુરતમાં જે દુઃખદ ઘટના બની, ગ્રીષ્માનું મર્ડર થયું, આજે હું અને એડિશનલ ડીજી સાહેબ પાંડ્યન સાહેબ પરિવારને સાંત્વના આપવા તેમજ એમની ત્યાં આજે બેસણું હતું તો એમને ત્યાં આજે આવ્યા હતા. આ કેસમાં પોલીસ ખૂબ સારી તપાસ કરી રહી છે એવું આજે પાંડ્યન સાહેબ સાથે ચર્ચા ગાડીમાં ચર્ચા થઈ તેના ઉપરથી મને જાણ થયું અને પોલીસ ઝડપી અને સચોટ તપાસ કરીને ટૂંક સમયમાં જ ચાર્જશીટ ફાઇલ કરશે તેવું પોલીસે જણાવ્યું. પ્રોસિક્યુશન તરફે અમારો એ પ્રયત્ન રહેશે કે આ કેસ એનો ઝડપથી એનો ચુકાદો આવે અને દીકરીને ન્યાય મળે અને સમાજમાં એક દાખલો રૂપ થાય તેવા તમામ પ્રયત્નો પ્રોસિક્યુશનના રહેશે તેવી હું આપના માધ્યમથી ખાતરી આપું છું. ટૂંક સમયમાં તમામ પુરાવા એકત્રિત કરવામાં આવશે અને પુરાવા આધારે ચાર્જશીટ મૂકવામાં આવશે. ત્યારબાદ ઝડપથી ટ્રાયલ ચલાવવા સરકાર વકીલને પણ વિનંતી કરવામાં આવે છે અને સમાજને એક દાખલા પહોંચે એ રીતે ટ્રાયલ સજા આપવામાં આવશે એ હું ખાતરી આપું છું. થેન્ક યુ.